બેટા, હું તારું નામ એ નથી જાણતો અને તને નથી ખબર કે તારું નામ શું છે. 6-6 મહિના થઈ ગયા, તને હજી કંઈ યાદ જ નથી આવતું. મને પણ નથી સમજાતું કે માથું બહુ દુખ્યા કરે છે, વજન લાગે છે માથા પર, અને બહુ યાદ કરવાની કોશિશ કરું છું કે હું કોણ છું, ક્યાંથી આવું છું. મારા ફેમિલીમાં પણ બધા હેરાન હશે, મને ગોતતા હશે, મને કંઈ નથી ખબર. બેટા, એ સમય તો તને યાદ નહીં હોય, પણ મને હજુ યાદ છે. એ 6 મહિનાનો એ સમય હતો પહેલાંનો, અને તું એકલી બેઠી હતી અને હું તારી પાસે આવ્યો, અને તે એમ કીધું કે સ્ત્રીની જિંદગી તો શું છે, અને તું બોલતી હતી કે મારી જિંદગી નકામી છે, મારા સાસુ તો સારા છે, પતિ મને 3 જ દિવસ થયા છે તારા લગ્ન થયા, એને એવું બધું તું બોલતી હતી. હું તેને મારા લગ્ન થઈ ગયા છે. હા, તે મને કીધું તું, મને બધું યાદ છે કે હજુ ખાલી 3-4 દિવસ મારા લગ્ન થયા છે અને મારો પતિ મારા પર હાથ ઉપાડે. અને મેં ત્યારે તને સમજાવી હતી કે બેટા, દાંપત્ય જીવનમાં આવો નાનો મોટો ઝઘડો ચાલતો જ હોય, આવી રીતે ઘર છોડીને ન જવાય. છતાં તું નહોતી માની, અને ત્યારે મને તારા પર દયા આવી અને મેં તને એમ કીધું તું તો બેટા તું મારી ઘરે ચાલ, હું તારી કંઈ મદદ કરું. પણ તું મારી ઘરે ન આવી અને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ, અને હજી થોડેક દૂર ગઈ હતી અને ત્યાં તારું એક્સિડન્ટ થઈ ગયું, અને હું ત્યાં ગયો ત્યારે તું બેભાન હાલતમાં હતી. કાંઈ નથી સમજાતું, મને કાંઈ યાદ જ નથી આવતું. તમે જે વાત કરી એ પણ મને યાદ નથી આવતી, પણ એક છે કે આખી જિંદગી હું તમારી ઋણી તો રહીશ, કેમ કે તમે એક અજાણી છોકરીને એક દીકરીની જેમ સાચવી છે, એની પર ખર્ચો કર્યો છે, અને 6 મહિનાથી મને તમારા ઘરમાં આશરો આપ્યો છે. પણ મને એ નથી સમજાતું કે મારા લગ્ન થઈ ગયા, મારો પતિ મને ત્રાસ આપતો હતો, મને મારતો હતો, તો પણ મારા મમ્મી મારા પપ્પા કોક તો હશે ને જે મારી ફેમિલીમાં મારી પાછળ મને કોઈ ગોતવાની પણ કોશિશ નથી કરી રહી. બેટા, એ લોકોને બિચારાનો શું વાંક છે, એ લોકો તને કેવી રીતે ગોતે? નથી નથી કંઈ તારું મારું કંઈ સરનામું, એને થોડી ખબર છે કે તું મારી ઘરે છો. કાકા, મારી પાસે ફોન કે મારું આધાર કાર્ડ કે કંઈ નહોતું, મારું એક્સિડન્ટ થયું ત્યારે. તારી પાસે ફોન ઈ નહોતો, ફોન હોય ને તો તું ગમે ત્યાં કોન્ટેક્ટ કરીને તું તારા ઠેકાણે પહોંચી જા એવું કોશિશ કરું, પણ તારી પાસે ફોન ઈ નહોતો ત્યારે. હા, તું ત્યારે બેઠી હતી ને ત્યાં ફોન હતો, અને એક્સિડન્ટ થયું અને ફોન કોને ખબર ક્યાં ઉડી ગયો, કંઈ ખબર જ નથી. અને હું પછી ત્યાં જોવા ગયો તો ત્યાં ફોન જ નહોતો. સમજાતું નથી, મને કાંઈ નથી સમજાતું. મને એક થોડુંક યાદ આવી જાય ને તો સારું. મને હવે છે ને જે દિવસની સાજી થઈ ગઈ છું ને અંકલ, તે દિવસની મને મારી નહીં મારા લોકોની ચિંતા થાય છે, કે મારો પતિ હોય કે કદાચ મારા સાસુ હોય કે મારા મમ્મી પપ્પા મારો ભાઈ કોણ કોણ છે મારું ફેમિલીમાં, અને એ લોકો શું કરતા હશે, મારી કેટલી ચિંતા કરતા હશે. જો બેટા, તું ચિંતા નહીં કરે, તું એ તારે એમ માનવાનું કે તું તારા પપ્પાની ઘરે જ છું, હું તારા બાપ સમાન જ છું ને, તારે કંઈ અહીંયા અજાણ્યું નહીં રાખવાનું, તારું જ ઘર છે. અને કહેવાય છે ને કે બધા દુઃખની દવા એક સમય હોય છે, સમય આવે ને ત્યારે બધું તને સમજાઈ જશે, અને સમય આવે ને ત્યારે તારું ખોવાયેલું ઘર પણ તને મળી જશે. અંકલ, છેલ્લા 1 મહિનાથી હું સાજી થઈ ગઈ છું, અને 1 મહિનાથી મંદિરે જાઉં છું ને ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારા ઘરના હેરાન થતા હશે, એકવાર એમને પણ મને મળાવી દો, મને મારી પોતાની ઓળખ મળી જાય, હું કોણ છું, શું કરું છું, શું નહીં, કંઈ નથી સમજાતું. દિવસે દિવસે ચિંતા વધ્યા કરે છે, અને તમારી પણ મને હવે ચિંતા વધતી જાય છે. 6-6 મહિના થયા, તમે મને સારવાર કરી, ઘરમાં આશરો આપ્યો. અરે, શું એક બાપ એની દીકરીને ઘરમાં રાખે તો હું ઘરમાં આશરો આપ્યો એમ કહેવાય? અરે, તારો તો હક છે આ ઘરમાં, અને લોકો તો તારા જેવી હજારો નિરાધાર છોકરીઓને રાખે છે, ભણાવે છે, તો મેં તો ફક્ત બસ તને એકલીને રાખી છે. અરે, મને તો હું તો ખુશ છું કે ભગવાને મને આવો મોકો આપ્યો કે એક નિરાધાર છોકરીને હું મદદ કરી શકું છું, એનો બાપ બની શકું છું, અને એને હું દીકરી બનાવી શકું છું. અંકલ, ખરેખર બહુ સારા માણસ છો, અને કુદરતે તમને બહુ સારી એવી બક્ષિસ આપી છે કે તમારું મન આટલું મોટું છે. કદાચ તમારી જગ્યાએ કોઈ પોતાના પણ હોય ને, તેનું મન તો આવડું મોટું ના જ હોય.
કઈ વાંધો નહીં, તું હવે છે ને થોડી કે ચિંતા નહીં કરતી તારી, સમજે? અને આ ઘરને અજાણ્યું તો રાખતી જ નહીં, જો જો અજાણ્યું માનીશ ને તો મારા જેવું ખરાબ કોઈ નથી. ના અંકલ, ના, તમે તમારા પિતા સમાન છો ને રહેવાના છો. હા, પિતા સમાન જ નહીં, પિતા છું એમ જ મારી લાજ થી, કારણ કે તને તો કઈ યાદ નથી એટલે હવે એમ માની લે હું તારો પિતા છું. ભલે. આદિ ઉભી રાખજે, મા તારા સાથે વાત કરવી છે. રસ્તામાં ક્યાં ઉભી રખાવો છો? રાખ ને, તને કહ્યું ને, પછી ત્યાં જઈને વાત કરીશ. ના ના, બોલી ના, શું કેવું છે તમારે? અને આ સાડી જુઓ, તારો સ્વભાવ ક્યારે સુધરશે તું બેટા? હવે તો સ્વભાવ સુધાર, ક્યાં સુધી તું આવી રીતના રહીશ? શું કામ અહીંયા ગાડી ઊભી રખાવી છે હવે એ કહેશો? અને પહેલી વાત તો એ કે મારો સ્વભાવ શેના માટે સુધારું? મારો સ્વભાવ જેવો છે એવો જ રહેશે. અને હું તમને ના પાડતો હતો ને કે હવે મારે કોઈ છોકરી જોવી નથી કે હવે બીજા લગ્ન કરવા નથી. પણ દીકરા, તું ક્યાં સુધી આવી રીતે એકલો રહીશ? માને થોડીક તો ચિંતા થાય ને કે હું જીવું છું ત્યાં સુધી, પછી પછી તને કોણ સાચવશે? તારો ખ્યાલ કોણ રાખશે? જો તું બીજા લગ્ન કરી લઈ ને તો મારે પણ જીવને શાંતિ. એટલે તો આવું છું જોવા માટે. તો શું? અને હું હા પાડી દઈશ, હું કોઈ જાતની ના નથી પાડવાનો. તમે તમને એ છોકરી ગમી જાય, તમારી પસંદ હશે તો તમે કહેશો એમ હું હા પાડી દઈશ. સાંભળ, તે કાજલ સાથે જે ભૂતકાળમાં કર્યું ને એવું ન કરતો, અને એ પણ મારા કારણે. મેં કર્યું કઈ? એને મારી સાથે કર્યું હતું, અને અહીંયા બધી ચોખવટ કરી નાખવાનો છું. આદિ, તું ગાંડો થઈ ગયો છે? સાચી વાત છે, ખોટી વાત નથી. સાચી ખોટી વાત કરવાની બંધ કર, મને ખબર પડે છે હું તારી માં છું કે સાચી વાત કહી અને ખોટી વાત કહી. મેં એટલા માટે જ આ ગાડી ઊભી રખાવી છે, તારી સાથે એ જ વાત કરવાની હતી કે ત્યાં છોકરી જોવા જઈએ છે ને ત્યાં કાજલની વાત કોઈ પણ ન આવી જોઈએ, અને એની વાત કરતો પણ નહીં. કેમ, શું કામ ના કરું? હા, એ લોકોને કહેવું તો પડશે ને, હસા બંધ કઈ છુપાવેલો રહેશે. અને તમે આગળનું વિચારો ને, એ મારી સાથે લગ્ન કરશે, આપણા ઘરમાં આવશે, અને પછી ક્યારે ખબર પડી તો શું જવાબ દેશું આપણે? કેવી રીતે ખબર પડે? એની સાથે લગ્ન થયા એના કે મહિનો કે દોઢ મહિનો કે છ વર્ષ કે પાંચ વર્ષ થઈ ગયા, આ ત્રણ દિવસ થયા હતા ને, તો પછી એટલા દિવસમાં કઈ ખબર ના પડે? અને તું કહેતો પણ નહીં, તું મૂંગો રહેજે, તને કહ્યું ને. જો આવું ના કરવું જોઈએ, આપણે કોઈને છેતરવાનો ધંધો કરીએ છીએ, અને હું નથી માનતો કે આપણે કોઈને છેતરીને એની સાથે લગ્ન કરી લઈએ. તો પછી તું એવું કહેવા માંગે છે કે આ કાજલના લગ્ન થયા તારી સાથે અને તું બીજે વખત લગ્ન કરવા જાય છે એની સાથે, એવું જતા માંગે છે? તો શું થઈ ગયું? સામેવાળો વ્યક્તિ જો એ બધું સ્વીકારતું હોય, એમને પસંદ હોય, તો વાત આગળ વધશે. બાકી આપણે આપણું નહીં જણાવીએ, અને કદાચ કઈ પ્રોબ્લેમ થયો તો પછી શું કરશું? એના કરતા સારું છે ને બધી ચોખવટ કરેલી હોય તો એ બધું સમજી વિચારીને પછી આગળ વધશે. બરાબર. હવે તું મારી કરતા પણ એટલો બધો મોટો થઈ ગયો ને કે તને બધું ભાન પડવા માંડ્યું છે. તારા કરતા મને વધારે ભાન છો, અને આદિ એટલે જ કહું છું કે ત્યાં મૂંગો રહે છે અને કઈ બોલતો નહીં, અને કહ્યું ને એટલી જ વાત કરજે, આગળનો વાત થવી જોઈએ. અને જો ખબર પડશે ને એની પહેલા તો આપણે એ ઘર છોડીને બીજે ક્યાંક જતા રહેશું રહેવા, એટલે કોઈને ખબર નહીં પડે. હા, એ જ કરવું છે ને તમારે. તમે છુપાવવા માંગો છો વાત, તો સારું હું વાત નહીં કરું, બસ એનાથી વધારે કંઈ કરવાનું છે? ના, તને કહ્યું ને એટલું કરજે, તો તારો ખૂબ ખૂબ આભાર. મમ્મી, તમે આ ખોટું કરી રહ્યા છો, હું તમારી વાત માનીને હું પણ ખોટું કરી રહ્યો છું. જરાક તો વિચાર કરો કે એ વ્યક્તિ આપણા ઉપર ભરોસો કરશે, અને એનો પરિવાર પણ આપણા ઉપર ભરોસે આગળ વાત વધારશે. આપણે એનાથી કંઈ વાત છુપાવીએ છીએ અને આપણે એને કહેશું નહીં, તો જ્યારે એ લોકોને ખબર પડશે ત્યારે એ લોકોનું દિલ કેટલું દુભાશે, એમના પર શું વીતશે. અને તારા બીજા લગ્ન નહીં થાય, અને જે છોકરી સારી છે અને એની સાથે જ નહીં થાય, તો પછી આ તારી માનું દિલ દુભાશે એનું તું નથી જોતો? તમારું તો જોઉં છું, તમે હંમેશા જતું કરવાની વાત કરો છો, તમારો આ સ્વભાવ જ મને નથી ગમતો. અને મને તારો સ્વભાવ, આ તારા સ્વભાવના કારણે જ પેલા દિવસે કાજલે થપ્પડ મારી, અને એ પણ નાની એવી બાબત. નાની એવી બાબત હતી? તમે ફરીવાર એ વાતને ન ઉખેડો ને તો સારું છે, કારણ કે હું એ વાતને યાદ કરવા નથી માંગતો.
તો તને એ જ યાદ કરવા માંગુ છું કે આ લગ્ન થાય ને એની સાથે પણ એવું ના કરતો અને લગ્નની હા પાડી દેજે અને ત્યાં કાજલની કોઈ વાત ના થવી જોઈએ. ચાલ હવે હું ચોખવટ કરી લઈશ કે તારો સ્વભાવ સારો છે ને અને મારા મમ્મી સાથે સરખી રીતે રહીશ, ઘરના કામ કરીશ અને ગુસ્સો નહીં કર ને તો મને આગળ વાત વધારશું, બાકી હું જ ના પાડી દઈશ. આદી કહ્યું ને એટલું કરજે, બરાબર છે? ઉભરે યાદે મૂંગો રહેજે ને. આંટી આ મારા મમ્મી અને મારા ભાઈ છે અને આ આદિત્ય અને એના મમ્મી. આદી હવે જ્યારે આપણો સંબંધ જોડાવા જઈ જ રહ્યો છે તો થોડીક વાતો કરી લઈએ. હા કેમ નહીં, તમારે જે પ્રશ્ન પૂછવો હોય એ મારા દીકરાને પૂછી શકો છો. કેમ કે તમારી દીકરીને જિંદગીનો સવાલ છે, તમે એના માવતર છો, તો પછી તમારી જવાબદારી બને કે તમારી દીકરી ભવિષ્યમાં દુઃખી ના થાય એની કાળજી લેવી. કોઈ પણ માં એની દીકરીને જ્યારે પારકે ઘરે મોકલતી હોય ને ત્યારે સામેવાળાની થોડીક વાતો જાણવી, સમજવી, એના ઘરના લોકોને સમજવા એ અગત્યનું હોય છે. કારણ કે આ કંઈ થોડા સમયનો તો ખેલ છે ને, જિંદગી આખીનો સવાલ છે. એટલે તો આદિ વાત કરી, તમે શું કામકાજ કરો છો? નોકરી છે, બિઝનેસ છે? પોતાનો બિઝનેસ છે. સરસ. શેનો? હા, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ કાપડ. અરે વાહ, સારું સારું. અને ઘરમાં તમે કેટલા જણ છો? આવ્યા એટલા? ના, પપ્પા છે પણ એ બહાર કામથી, મતલબ માં શહેરમાં નથી, મહિનામાં એકાદ બે વાર આવે. તો તમે છોકરી જોવા આવો છો તો પપ્પાને તો આવવું જોઈએ ને મમ્મી સાથે? એક્ચ્યુઅલી એ કામના લીધે બહાર હતા એટલે એ આવી ન શક્યા. ઓકે. અને આદિત્ય રાઈટ? હા. તો તમારો અને મીરાનો કોન્ટેક્ટ કેવી રીતે થયો? એકવાર રસ્તામાં મળ્યા હતા અમે લોકો, આજથી 5-1 મહિના પહેલા. અને પછી અવારનવાર મળવાનું થતું રહ્યું. જોકે હું તો એમને મારા સારા એવા ફ્રેન્ડ માનતો હતો, પણ ખબર ન પડી કે ફ્રેન્ડશિપમાંથી બંનેને એકબીજા પ્રત્યે આટલી લાગણી કેવી રીતે થઈ. સાચી વાત કહી દઉં તો જુઓ, આ બધી વાત મમ્મી અને મીરાએ તે નક્કી કર્યું છે. કારણ કે મમ્મીને ખબર હતી અમે બંને ક્લોઝ છીએ અને આ જોવાની વાત મને તો કઈ ખબર જ નહોતી અને હું તો આ લગ્ન માટે પણ આદી. હા, એટલે મતલબમાં લગ્ન માટે એટલી બધી ઉતાર કરતો હતો ને કે ની વાત પૂછો. માં મને રસ્તામાં પણ કીધું કે મમ્મી ચલી લગ્નની તારીખ લઈ લેજો એટલે મારે શાંતિ થઈ જાય, એમ કહેતો હતો બેટા. આંટી એક મિનિટ, હું એ પૂછવા માંગુ છું કે આદિત્ય આટલો નર્વસ નર્વસ કેમ? અરે એમાં એવું છે ને ધવલ બેટા, આદિને બોલવા દો ને, એમ એ વાત કરે છે ને. અરે પણ આદિ શાંત રહ્યો ને, એનું કારણ છે. કારણ કે મને તો ખબર જ નહોતી, મને તો મમ્મીએ ઘરેથી એવું કહ્યું હતું કે કે છે ને. પણ આંટી આદિત્ય બોલશે તો અમને વધારે ગમે. હા વાંધો. હા બેટા, કે મેં કોઈ છોકરી પસંદ કરી છે ત્યાં તારે જવાનું છે, જોવાનું છે ને હા પાડી દેવાની છે. અહીંયા આવ્યો ત્યારે નીચે આવતા મને ખબર પડી કે આ તો મીરાનું ઘર છે. તો મેં અને તમારા મમ્મીએ પ્લાનિંગ કર્યું હતું, કહેવાની વાત નહોતી એટલે કઈ નહીં, સરપ્રાઈઝ ન ગમ્યું તો રહેવા દો. ગમ્યું તો ખરા, પણ બીજી એક વાત હતી. હા, બીજી એક વાત એ હતી કે એણે મને ન, એટલે બીજી વાત એ હતી કે મેં એને વાત ન કરી એટલે કન્ફ્યુઝ થઈ ગયો. પછી તો ક્યાં જઈ, આવું જ પડે ને અહીંયા જોવા માટે. કેવી લાગી બેટા મારી સરપ્રાઈઝ? સરપ્રાઈઝ તો સારી જ હતી ને. હા હા બેટા, તમે અને આદિત્ય જાણ કરી દીધી છે ને આ બધું નક્કી થઈ ગયું છે એટલા માટે. અરે ગમ્યું, હું ક્યાં કહું છું નથી ગમ્યું, આ તો ખાલી વાત છે જોવાની, તો વાત તો કરવી પડે ને બધી, ચોખવટ પણ કરવી પડે. મેં મમ્મીને બધી ચોખવટ કરી છે મારી સાથે. અરે પણ આદી, મેં અને મીરાએ ચોખવટ કરી લીધી છે ને, પછી એમાં છોકરાઓને ન બોલવાનું હોય. સમજી શકું છું, પણ
એક વાત હતી કે અરે એ જ વાત છે કે હવે કેટલો સમય થશે, મારા દીકરાને તો મીરા પસંદ જ છે અને એકબીજાને સમજે પણ છે, એટલે જલ્દીથી લગ્ન થઈ જાય ને એટલે મારા જીવને શાંતિ અને તમને પણ આ મારા દીકરા જેવો સારો જમાઈ મળી જાય. ઠીક છે, વિચારીને પછી અમે જવાબ મોકલીએ છીએ. પણ ભારતીબેન એમાં શું વિચારવાનું હોય, આ બંને એકબીજાને પસંદ કરે છે, એકબીજાને પ્રેમ કરે છે. જણને અંદર વાત તો કરવા જવા દો. અમારે શું વાત કરવાની, અમે તો ઓળખીએ છીએ એકબીજાને, એની હા છે મારી હા છે. હા એ લોકોની બંનેની તો હા છે, પણ મારે થોડા સવાલો કરવા છે આદિત્યને. પણ કરી શકો બોલો. આદિત્ય અહીંયા નહીં, બધાની સામે નહીં, આપણે થોડા બહાર જઈને વાત કરી શકીએ. પણ બેટા ત્યાં જઈને શું વાત કરવાની છે, વાત કરવાની અહીંયા જ કરી લેને. ના ના આંટી, એ તો અમારા છોકરાઓની વાત હોય એટલે બધાની વચ્ચે ના થઈ શકે. જવા દો ને, કરવા દો ને. જા બેટા જા. મારા દીકરા સાથે કઈ તકલીફ તો નહીં પડે ને તને? તને હેરાન તો નહીં કરે ને? સંભાળી લઈશ. તમે લોકો બેસો, ચા બનાવો. હા સારું બેટા.